આજના પંચમાં આગળ વાત કરીએ ભાવનગર ની ભાવનગરમાં નવ વર્ષની બાળા બની છે દુષ્કર્મ નો ભોગ શહેરના ભોર તળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે મહત્વનું છે ફુલસર નજીક રહેતી નવ વર્ષની બાળા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે ત્યારે ના નરાધર્મ શખ્સે બાળાને લલચાવી અને ફૂસલાવીને દુષ્કર્મ આચર્યું છે મહત્વનું છે કે આરોપીને ઝડપી લેવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે તો હાલ વાત કરીએ ભાવનગરની ભાવનગરમાં નવ વર્ષની બાળા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અવારનવાર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે નાની નાની બાળાઓને લલચાવી અને ફૂસલાવી તેમનો દુષ્કર્મ કરવામાં આવે છે ત્યારે વધુ એક જે ઘટના છે તે ભાવનગરથી સામે આવી છે ભાવનગરમાં નવ વર્ષની બાળા દુષ્કર્મનો ભોગ બની છે મહત્વનું છે કે વાત કરીએ ભાવનગરમાં ફરી એકવાર દુષ્કર્મ નો બનાવ બન્યો છે શું છે વધુ વિગત દરેક પ્રાંત દરેક વિસ્તારની અંદર આ બળાત્કારની આ જે દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે તે ખૂબ જ દુઃખદ છે કારણ કે આ પ્રકારની જે ઘટનાઓ છે એક સમાજમાંથી દુષ્કલંક રૂપ સાબિત થાય છે ભાવનગરની અંદર જે ઘટના સામે આવી છે તેની અંદર એક નવ વર્ષની માત્ર નવ વર્ષની બાળકી છે તેના પર દુષ્કર્મીએ દુષ્કર્મ આચર્યું છે અને દુષ્કર્મ આ નરાધમે કર્યા બાદ તેની સામે બોર તળાવ વિસ્તાર છે ભાવનગર શહેરમાં જે બોર તળાવ પોલીસ સ્ટેશન છે તેની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ મુદ્દે આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જી જી આ બાબતે જે નરાધર્મ છે તેને પકડવા માટે પોલીસ દ્વારા શું હાલ પગલા લેવામાં આવ્યા છે ચોક્કસથી ઘટના સ્થળે પોલીસ પહોંચીને આ મુદ્દે તપાસ હાથ ધરી છે અને આરોપી જે છે તેની તપાસ હાલ હાથ ધરી છે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે અને આ સિવાય તે આ વિસ્તારનો છે અને ક્યાં રહેતો હતો તેની તપાસ હાલ હાથ ધરવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ દુષ્કર્મની ઘટનાઓ જે સામે આવે છે હત્યાઓના જે બનાવો સામે આવે છે તે